શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નિર્માતા પબ્લિક સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી જોવાના છીએ. આપણે કાવ્ય 2 શરૂ છે, જબ યાદ તુમ્હારી આતી હૈ. બરાબર, આપણે આગળ આઈ બુકના તમારા 19 પ્રશ્નો જોયા. હવે આજે આપણે પ્રશ્ન 20 જે તમારી ખાલી જગ્યા છે ત્યાંથી શરૂ કરવાના છીએ. બરાબર, તો હવે શરૂ કરીએ. તમારી 20મી ખાલી જગ્યા આપી છે. હે જગ કે ખાલી જગ્યા પ્રભો, તબ યાદ તુમ્હારી આતી હૈ. બરાબર, તો એની માટે તમારે કાવ્યની પંક્તિ જોવી પડે કે આ કાવ્ય પંક્તિમાં શું આવે છે. બરાબર, અહીંયા લખ્યું છે સિર્જનહાર. બરાબર, હવે પ્રશ્ન નંબર 21 છે. 21 છે, કવિ કબ પ્રભુ કો યાદ કરને લગતે હૈ. શું પ્રશ્ન છે? કવિ કબ પ્રભુ કો યાદ કરને લગતે હૈ. તો તમારો જવાબ છે, જબ સુબહ ઉઠકર ચિડિયા ખુશી કે ગીત ગાતી હૈ, કલિયો કી ખુશ્બુ ચારો ઓર ફેલ જાતી હૈ, બરસાત મેં બિજલી ચમકતી હૈ ઓર બૂંદે ગિરતી હૈ, જબ ઠંડી હવા મસ્તી મેં ચલતી હૈ, તબ કવિ પ્રભુ કો યાદ કરને લગતે હૈ. જબ જ્યારે જ્યારે પણ પ્રકૃતિમાં ફેરફાર થાય છે, બરાબર, સવારે ઉઠે છે અને જે પ્રકૃતિમાં ફેર થાય છે એ અહીંયા તમને અહીંયા એને યાદ આવે છે. બરાબર, એવું કહે છે કે જ્યારે જ્યારે પણ બધું પ્રકૃતિ છે આપણી, જે જ્યારે સવાર થાય અને ચકલીઓ બોલે ત્યારે એમને યાદ આવે છે, જ્યારે ફૂલો ખીલે ત્યારે એમને યાદ આવે, જ્યારે વરસાદ આવે અને વીજળી કડકે અને પાણી પડે ત્યારે પ્રભુને યાદ કરે છે, જ્યારે મસ્તીમાં ઠંડી હવા હાલતી હોય, મસ્તીમાં પવન આવતો હોય આપણો ઠંડો ઠંડો, ત્યારે તમે પ્રભુને યાદ કરે છે. બરાબર, આ તમારો જવાબ થાય છે. હવે પ્રશ્ન નંબર 22 છે તમારો. નીચેથી ગઈ કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ સ્પષ્ટ કીજે. તમારી જે કાવ્ય પંક્તિ છે એને અહીંયા ભાવાર્થ લખેલા છે. તો પહેલું તમારી કાવ્ય પંક્તિ છે, જબ છમછમ બુદે ગીરતી હૈ, બિજલી ચમચમ કરતી જાતી હૈ. તો જવાબ છે, કવિ કહેતે હૈ કે વર્ષા ઋતુ મેં જબ બાદલ બરસને લગતે હૈ, તબ પાણી કી બુંદે છમછમ આવાજ કરતી હુઈ ગીરતી હૈ, ઉસી સમય આકાશ મેં બિજલી ભી ચમકતી હૈ. બરાબર, આ તમારો ભાવાર્થ થાય છે. હવે બીજી પંક્તિ છે, જબ ઠંડી હવા કહેતી હૈ, અને જબ ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ. બરાબર, તો એનો તમારો ભાવાર્થ છે, કવિ કહેતે હૈ કે ઠંડી હવા કહી સે આનંદ ઉલ્લાસ રૂપી મસ્તી ઢોકર લાતી હૈ. હવે પ્રશ્ન નંબર 23 છે તમારો. શું છે? નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ ઢૂંઢકર વાક્ય પ્રયોગ કીજે. સમાનાર્થી શબ્દ આપવાનો છે અને પછી એનું વાક્ય બનાવીને લખવાનું છે. જે તમારો સમાનાર્થી શબ્દ આપ્યો છે એનો અર્થ ન નહીં, પણ જે સમાનાર્થી શબ્દ આપેલો છે એ શબ્દ લઈને તમારે વાક્ય બનાવવાનું હોય છે. તો અહીંયા પહેલું છે તમારું ખુશી, તો આનંદ. તો હવે ખુશી શબ્દ છે એના પરથી તમારે વાક્ય બનાવવાનું છે. તો વાક્ય છે, મેચ જીતને પર પૂરી ટીમ ખુશી સે ઉછળ પડી. થયું ને, ખુશી જે સમાનાર્થી શબ્દ આપણને આપ્યો છે એ શબ્દ લઈને વાક્ય બનાવેલું છે. હવે બીજું તમારું છે ખુશ્બુ, તો સુગંધ. હવે પાછું ખુશ્બુને લઈને વાક્ય બનાવવાનું છે. વાક્ય, સભી કો ફૂલો કી ખુશ્બુ પસંદ હોતી હૈ. ત્રીજું, બહુત જ્યાદા અધિક. બરાબર, તો હવે બહુત શબ્દ લઈને વાક્ય બનાવવાનું છે. તો વાક્ય છે, જાદુગર કા ખેલ દેખને બહુત લોગ આયે થે. જાદુગર કા ખેલ દેખને બહુત લોગ આયે થે. પછી ચોથું છે મસ્તી, તો આનંદ ઉલ્લાસ. તો હવે મસ્તીને લઈને વાક્ય બનાવવાનું છે. વાક્ય, પ્રવાસ મેં સભી વિદ્યાર્થીઓને બહુત મસ્તી કી. શું થયું કે પ્રવાસ મેં સભી વિદ્યાર્થીઓને બહુત મસ્તી કી. હવે પાંચમું છે સિર્જનહાર, પ્રભુ. બરાબર, સિર્જનહાર, તો પ્રભુ. વાક્ય છે, સિર્જનહારને ઈસ સુંદર સૃષ્ટિ કી રચના કી હૈ. છઠ્ઠું છે યાદ, તો સ્મૃતિ. વાક્ય છે, રાજકુમાર કો અપને મિત્રો કી યાદ આઈ. બરાબર, આ રીતે વાક્ય તમારે બનાવવાના છે. હવે 24મો પ્રશ્ન છે તમારો. 24મો પ્રશ્ન છે તમારો, નિમ્નલિખિત વાક્ય કા વચન પરિવર્તન કીજીએ. તો પહેલું છે, કલી ખીલ નહીં ખીલી નહીં હૈ. બરાબર,
તો એક વચન છે એનું બહુવચનમાં તમારે ફેરવવાનું છે વાક્ય. તો અહીંયા કલી ખીલી નહીં હે, એક કળીની વાત કરેલી છે, તો એનો અર્થ જે કર્યો છે બરોબર, વાક્ય પરિવર્તન કર્યું છે જે, તો એમાં એ છે કે કલિયા ખીલી નહીં હે બરોબર. હવે બીજું છે ચીડિયા ચહક રહી હે, તો અહીંયા ફરી ચીડિયા એટલે એક જ ચકલી. તો હવે એનો અર્થ બીજો છે ચીડિયા ચહક રહી હે. પછી ત્રીજું છે દરવાજે ખુલે હે, એનું પરિવર્તન વચન પરિવર્તન કરેલું છે દરવાજા ખુલ્લા હે. એક વચન હોય તો બહુવચન, બહુવચન હોય તો એક વચન બરોબર, મેં આગળ પણ કીધું એવી રીતે છે. હવે ચોથું આદમી દોડતા હે, તો આદમી દોડતે હે. પાંચમું લડકિયા પડ રહી હે, તો લડકી પડ રહી હે. છઠ્ઠું મેદાન હરા ભરા હે, તો મેદાન હરે ભરે હે. સાતમું બિજલી ચમકતી હે, બિજલિયા ચમકતી હે. આઠમું ખેત મેં ધાન્ય ભરપૂર હે, ખેતો મેં ધાન્ય ભરપૂર હે. નવમું છે વસંત મેં કોયલ કી કુકુ સુનાઈ દેતી હે, જવાબ છે તમારો વસંત મેં કોયલો કી કુક સુનાઈ દેતી હે. હવે પ્રશ્ન નંબર 25 છે વિરોધી શબ્દ લખીએ બરાબર, તો જે શબ્દ આપ્યો છે એનો વિરોધી શબ્દ તમારે લખવાનો છે. એમાં પહેલું છે ખુશી તો ગમ, બીજું ખુશ્બુ તો બદબુ, ત્રીજું બહાર તો અંદર બરાબર. આ આપણે પ્રશ્નના જવાબ જોયા અને સાથે સાથે થોડુંક વ્યાકરણ પણ જોયું. હું મારો જ્યારે વ્યાકરણનો વિડીયો આપીશ ત્યારે તમારું આ બધું જ વ્યાકરણ એમાં હું લઈ લઈશ બરાબર. અત્યારે તમારે આ રીતે લખવાનું છે. ઓકે, થેન્ક યુ.